આપણી આસપાસ ઘણા બધા પ્રકારના ફેરફાર જોવા મળે છે આ ફેરફારો ઘણી વખત આપમેળે થતા હોય છે તો કેટલીક વાર માનવ દ્વારા પણ થતા હોય છે કેટલાક ફેરફારો ઉલટાવી શકાય તેવા હોય છે તો કેટલાક ન ઉલટાવી શકાય તેવા હોય છે આપણે ફેરફાર કરવા માટેની અન્ય રીતો જોઈએ માટી ખોદવાના ઓજાર જોયા હશે જેમાં લોખંડના ફલકમાં એક વલય હોય છે કે જેમાં લાકડાનો હાથો ફિટ કરવામાં આવેલો છે સામાન્ય રીતે આ વલયનો વ્યાસ લાકડાના હાથાના ઘેરાવા કરતાં સહેજ નાનો રાખેલો હોય છે વલયમાં હાથાને ફિટ કરવા માટે વલયને ગરમ કરવામાં આવે છે અને જેનાથી તેનું કદ મોટું થઈ જાય છે અને હાથાને આપણે સરળતાથી ફિટ કરી શકીએ છીએ વલયને ઠંડુ પાડતા તે સંકોચાય છે અને હાથો તેમાં ફિટ થઈ જાય છે લોખંડ એલ્યુમિનિયમ કોપર તથા અન્ય ધાતુઓમાંથી સિક્કા મૂર્તિ વાસણો અને સુશોભનની વસ્તુઓ બનાવી શકાય છે લોખંડ કે અન્ય ધાતુના ભંગારને ગરમ કરવાથી તે પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય છે તે પીગાળેલા પ્રવાહીને યોગ્ય બીબામાં ઢાળતા તેને યોગ્ય આકારમાં ઢાળી શકાય છે હાલમાં ગુજરાતમાં નર્મદા નદીના કિનારે તૈયાર થયેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી જેમાં ખેડૂતોના ઓજારોનો જ ઉપયોગ કરીને બનાવવામાં આવેલ છે આવી જ રીતે અલગ અલગ પ્રકારના પ્લાસ્ટિકના ભંગારને એકઠો કરી તેના નાના નાના ટુકડા કરવામાં આવે છે પ્લાસ્ટિકના પ્રકારને આધારે તેને વર્ગીકૃત કરવામાં આવે છે અને ત્યારબાદ તેનું રિસાયકલિંગ કરી નવી પ્લાસ્ટિકની વસ્તુઓ બનાવી શકાય છે કાચના ભંગારમાંથી પણ કાચની વસ્તુઓ આવી જ રીતે બનાવી શકાય છે આપણે કુંભારને ચાકડા પર કામ કરતા જોયા છે કુંભાર ચાકડાને ગોળ ગોળ ફેરવીને માટીના વિવિધ વાસણો જેવા કે માટલું કુંડું તાવડી વગેરે ઘડે છે જ્યાં સુધી માટીના વાસણોને ભઠ્ઠીમાં શેકવામાં ન આવે તે પહેલાં તેનો આકાર તે બદલી શકે છે